ॐ सहनाववतु सह नो भुनक्तु सह वीर्यं कर्वावहे तेजस्विनावदितमस्तु मा विद्विषा वहे ॐ शान्ति शान्ति शान्तिः ફ્રેન્ડ્સ ઇફ યુ યુ હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ગુજરાતી મીડિયમ આજે આપણે ભણીશું એક જટિલ પેશી એમાં એક આપણે થઈ ગઈ છે જેનું નામ હતું જલવાક એની અંદર મુખ્યત્વે ચાર ઘટકો હતા યાદ હોય તો જલવાહિની કી જલવાહિની જલવાક મૃદુ તક ને જલવાહક તંતુ આજે આપણે ભણીશું અન્નવાહક ખોરાકનું વહન કરે છે ખોરાકનું વહન ક્યાંથી ક્યાં સુધી થાય તો એ પર્ણથી વનસ્પતિની ટોચ સુધી અને પર્ણથી મૂળની પણ ટોચ સુધી એટલે બાય ડિરેક્શનલ એટલે કે દ્વિદિશીય વહન કરતી પેશી અન્નવાહક સામાન્ય રીતે ખોરાકનું વહન તેમાંથી થાય છે તો અન્નવાહકના ઘટકો જોઈએ અન્નવાહક પેશી જેવી કે તરત જ પૂરી થાય એટલે તફાવતના મુદ્દાની સાથે આપણે જલવાહક ના પણ કરી લેવા જોઈએ એટલે થોડુંક

ચાલની નલિકા ચાલની એટલે ચાણી થાય સાથી કોષ બધા ઘટકો યાદ રાખતા જતો અન્નવાહક મૃદુ તક ઓલા જેવું આવ્યું અન્નવાહક મૃદુ તક અને અન્નવાહક તંતુઓ છ ઘટકથી આ જલવાહકના કેટલા હતા ચાર ઘટક હતા આમાં છ ઘટક છે એમાં આ બે છે આલ્બ્યુમિન કોષ અને ચાલની કોષ આલ્બ્યુમિનસ કોષ આલબ્યુ મિનસ અહીંયા અમે લખ્યું છે આલ્બ્યુમિન એક્ચુઅલી શું છે ખબર છે આલબ્યુમિન સેલ ઓર આલ્બ્યુમિનસ સેલ તો આ કોષ ને આ કોષ નીચલી કક્ષાની વનસ્પતિ એટલે કંઈ અનાવૃત્ત બીજધારીમાં જોવા મળે એ એક કોષી રચના છે એમાંથી ખોરાકનું વન થવાનું છે પણ જેવું કે તરત જ તે નળી આવી એટલે આપણને ખબર હશે કે ઓલામાં જેવી રીતના જલવાહિની બની તી એમાં આની અંદર ચાલની નલિકા બંધ છે ઓલામાં જલવાહી કી એક કોષીય રચના હતી જલવાહીની આખી આખી આવા ઘણા બધા ભેગા થઈ અને પછી એમની જે પહેલી અનુપ્રસ્થ દિવાત એનું વિઘટન થઈને આખે આખી નળી બની હતી આમાં શું હશે એ ઇન્ટરેસ્ટિંગ છે આનું તો એક જ વાક્ય છે હ અનાવૃત બીજ ની અંદર જોવા મળતો ઘટક આપણે અત્યારે આવૃત બીજધારી તો હું અહીં ચાલની નલિકા દોરી રહ્યો છું ખાસ ધ્યાન આપવાનું છે બહુ હેલું છે સમજાઈ જશે પહેલાં હું ઓલાની જેમ જ દોરવાનો છું આ ચાલની નલિકાનો એક ઘટક બીજો ઘટક પછી ત્રીજો ઘટક આ રીતે મેં દોર્યું આજે અનુપ્રસ્થ દિવાલ આ બંને ઘટક આ બંને ભાગ આ બંને એકમોની જ્યાં ભેગી થાય છે એનું પણ વિઘટન શરૂ થઈ જાય પણ એનું સો એ સો ટકા વિઘટન ન થાય એટલે કે એમનું થોડુંક અંશતઃ વિઘટન થાય એટલે આને હું જો થોડુંક મોટું કરું તો ઇટ ઇઝ જસ્ટ લાઈક કહેવાય એમાં વિઘટન હોય એટલે છિદ્રાળુ થઈ ગઈ ચાણી જેવી થઈ ગઈ એની અંદર કાણા કાણા પડી ગયા તો ઈ હવે અહીંયા દોરીએ એક ને એક બે કાણા ખાલી આપણે અત્યારે દોરી રહ્યા છીએ છિદ્રાળુ આખી નળીને હું કીધું ચાલની નલિકા અને આ જે અનુપ્રસ્થ ભાગ છે કે જેની અંદર આવા છિદ્રો થયા એને ચાલની પટ્ટિકા પટ્ટી કા તો અહીંયા આપણે નામ લખી નાખીએ ચાલની પટ્ટી કા ચાલની પટ્ટી આ થઈ અહીંયા જોઈએ તો આ થઈ આ થઈ ચાલની પટ્ટિકા અનુપ્રસ્થ છે ને ટ્રાન્સવર્સ કહેવાય એને જે છોકરાઓને ઇંગ્લિશમાં ટપ્પો પડે એને યાદ રાખવાનું ટ્રાન્સવર્સ એટલે અનુપ્રસ્થ એટલે આડું લોન્જિટ્યુડલ એટલે ઉભું એલેસ લોન્જિટ્યુડલ સેક્શન તો એને કહેવાય એલેસ હવે આની બરાબર બાજુમાં સાથી કોષ આવેલો હોય એની અંદર કોષ કેન્દ્ર આવેલું છે આની અંદર કોષ કેન્દ્ર નથી પણ આની અંદર અંદરની બાજુએ થોડો ઘણો એનો કોષ તો પડ્યો જ હોય આજુબાજુમાં હાવ છું મંતર થઈ ગયેલો નથી હોય સો ટકા પણ આની અંદર કોષ કેન્દ્ર નથી એટલે આ પોતે મૃત કહેવાય આપણે સાથી કોષ ડ્રો કર્યા ચાલની નલિકાની બરાબર બાજુમાં જ તે સાથી કોષ તો મેં એને ગ્રીન કલર થી ડ્રો કર્યા છે એટલે સાથી કોષને ગ્રીન કલરના આપણે ચોસલામાં મૂકી દઈએ એટલે ગ્રીન કલર છે આજે સાથી કોષ માટે છે અહીં

અહીંયા પર્ણ છે ખોરાક બન્યો આ રીતના આમ કરીને નીચે જવાનું મૂળ સુધી અને જો આપણે ટોચે જશે તો આમ જશે ઓકે તો થાય ને દ્વિમાર્ગીય વહન દ્વિમાર્ગીય વહન ઉપર એ તેને નીચે તે હવે આવું થવા પાછળનું કારણ સાંદ્રતાનો ઢોળાંશ છે કેવું સરસ લખેલું હોય આપણી ટેક્સ્ટબુકમાં સાંદ્રતાનો ઢોળાંશ એનો મતલબ એમ થયો કે એક બાજુ કોઈ એક ઘટક કોઈ એક દ્રવ્ય કોઈ એક ભાગ કોઈ એક દ્રાવણ વધારે બીજી બાજુ ઓછું એટલે એ સાઈડમાં ઉપડે એટલે ખરેખર જોઈએ તો બે છેડા વચ્ચે દબાણ તફાવત સર્જાણો અહીંયા દબાણ વધારે અહીંયા ઓછું એટલે વધારે થી ઓછી બાજુ આ દ્રવ્ય જશે તો અહીંયા હવે ધ્યાન રાખજો કે આવું બધું કરવામાં આ સાથી કોષ ખૂબ અગત્યનો ભાગ ભજવે કારણ કે એ પોતે જીવંત છે એની અંદર કોષ કેન્દ્ર છે અને આ જે ચાલની નલિકામાં દ્રવ્યોનું વન થાય છે એટલે કે એમના જે કાર્ય છે એ કાર્યનું નિયમન સાથી કોષ કોષ કેન્દ્ર કરતું હોય ચાલની નલિકાના કાર્યોનું નિયમન સાથી કોષ દ્વારા થાય કારણ કે એની પાસે કોષ કેન્દ્ર છે અને આનાથી થાય કારણ કે નિયમકી કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર એની અંદર એનું જનીન દ્રવ્ય પડ્યું છે એની અંદર એનું ડીએનએ પડ્યું છે થાય કેવું જે ખોરાક બન્યો હોય આપણે એને બ્લેક કલરના ઘટકથી એ ઈ પહેલા વેલા સક્રિય રીતે સાથી કોષ લે અને પછી એને આ ચાલની નલિકામાં દાખલ કરે એટલે અહીં ખોરાકના કણો વધશે એટલે આને આપણે અત્યારે કોઈ પણ એક શર્કરા માનીએ હવે આ શર્કરાનું આ રીતે વહન થયું એ અહીંયા આવી ગયું જોજો હવે તો એ અહીં ને અહીં શર્કરા પડી નથી રહેવાની અહીંયા માનો કે મૂળનો કોષ છે એને સરકરા જોતી છે તો એ જ પાછી સરકરા સાથી કોષમાંથી થઈ અને આ મૂળના કોષને મળવાની છે તો એનો મતલબ એમ થયો કે અહીંયા સરકરા ઉમેરાઈશ અહીંયાથી હટેશ અહીંયા ઉમેરાઈશ અહીંયાથી હટેશ તો અહીંયા એની સાંદ્રતા વધી ગઈ અહીંયા સાંદ્રતા ઘટી ગઈ અહીંયા એની માત્રા ઘટી ગઈ અહીંયા એનું પ્રમાણ ઘટી ગયું એટલે અહીંયા ઓછી અહીંયા વધારે એટલે સાંદ્રતાનો ઢોળાંશ કહેવાય તમે પાણીનું વિચારો તો અહીંયા પાણી વધારે અહીંયાથી પાછું પાણી આમ કરીને નીકળી જવાનું હોય તો અહીંયા પાણી ઓછું તો અહીંયા વધારે અહીંયા ઓછું આજે પાણીની વાત કરું છું એ આપણે અગિયારમાં પાઠમાં આવવાની છે આ તે અગિયારમાં પાઠનો જ તે ટોપિક છે પણ અત્યારે અહીંયા સાંદ્રતાનો ઢોળાંશ એવો શબ્દ આવે આપણે પહેલાં પણ આપણા બધા ભૂતકાળના લેક્ચરોમાં સાંદ્રતાના ઢોળાંશની વાતચીત કરી ચૂક્યા છીએ એ તમને યાદ હોવી જોઈએ પણ જો અત્યારે આ આવડી જાય તો ઓલું આવડી જાય ને ઓલું આવડેલું હોય તો આવડે બધું હરખું જ છે સાંદ્રતાનો ઢોળાંશનો સિમ્પલ આપણે અહીં મતલબ શું કાઢ્યો તો કે એક દ્રવ્ય પોતે વધારે છે અને બીજા સ્થાન દ્રવ્ય ઓછું છે વધારે ઓછું અને વધારે સાંદ્રતા કહેવાય અને ઓછી સાંદ્રતા કહેવાય એટલે સાંદ્રતાનો ઢોળાંશ થઈ ગયો સાંદ્રતાનો તફાવત થઈ ગયો એટલે વધારેથી ઓછી બાજુ સામાન્ય રીતે જતું હોય આટલીક વસ્તુ થઈ તો તમારે આ રીતે જ યાદ રાખવાનું કે ચાલની નલિકા આવે એટલે સાથે સાથે સાથી કોષ હવે આ ગ્રીન કલર ની દિવાલ ને આની બ્લેક કલર ની દિવાલ બે બે નજીક નજીક છે ને એની હું થોડીક મોટી કરું છું અહીંયા થોડીક આપણે એને જાડી બનાવીએ આ બ્લેક કલરની એટલે આ દિવાલ છે ઈ આ છે આખી આખી હું અહીં બ્લેક કલર થી દોરું છું તે કોની દિવાલ છે ચાલ ની નલિકાની દિવાલ છે એમ માનવાનું છે તમારે અને ગ્રીન છે એ કોની છે સાથી કોષ ની આમાં અંદર ખાડા બધા ગર્તી ક્ષેત્રો શૃંગ એટલે સિંગડું આપણે સિંગડા વાળું ઊંચું આપણે દોરવાનું નથી અહીંયા પીટ્સ ખાડાઓ હવે જોજો ભાઈ આ બેયના હું ખાડા અહીંયા આમ કરો છો સમજાઈ ગયું બ્લેકમાંય ખાડો છે ને ગ્રીનમાંય ખાડો છે આ બધાને ખબર પડી જવી જોઈએ આવ હેલું છે સમજુ અને કોચ દિવાલની અંદર આપણે જોયું તો શું હોય પ્લાઝમોડેસ પ્લાસમોડેસમાં એટલે કે કોસરસ તંતુકો તો આવા ખાડાથી ઈ એકબીજાની સાથે સંપર્કમાં હોય અને એકબીજાની સાથે કનેક્ટિવિટી પણ રાખી શકે એકબીજાની સાથે કનેક્ટિવિટી રાખી શકે આ ગરતી ક્ષેત્રોથી ઈ પોતે જોડાયેલા હોય એટલે આ જે બ્લેક કલરની લાઈન છે અહીંયા દિવાલ ઈ આ છે અને આ જે ગ્રીન કલર છે ઈ આ છે ખાસ યાદ રાખજો અંદર આવું જોડાણ હોય કેટલા બધા સૂક્ષ્મ સ્તરે જઈને સાયન્ટિસ્ટોએ અભ્યાસ કર્યો હશે પણ આ બધું શક્ય કોના કારણે બને માઇક્રોસ્કોપ આવી જાય એના કારણે શક્ય બને હ મેં તમને એક વાત કહી હતી ખબર છે જે ઓલા તંતુ હોય માનો કે આમાં એકાદ હશે તંતુ અન્ન વાક તંતુ તો એની અંદર પડદા હોય અથવા પડદા ન હોય એટલે અંદર અનુપ્રસ્થ દીવાલ જેવું આમ હાજર હોય તંતુ એમાં વચ્ચે અનુપ્રસ્થ દિવાલ જેવું હાજર તો આપણે એને શું કહીશું

આ કેવા છે આમ થોડાક લાંબા છે અને બંને છેડે થોડાક ઘણા અણીદાર છે આ એક કોષ ડ્રો કર્યો આ બીજો કોષ ડ્રો કર્યો આ જે બે કોષ ભેગા થાય ત્યાંય તે આ રીતની જોડાણ હોય બંને કોષની વચ્ચે કનેક્ટિવિટી હોય તો બે કોષ દોર્યા હવે જોજો ત્રીજો કોષ ચોથો કોષ પાંચમો કોષ છઠ્ઠો બધા બંચમાં હશે ને અન્નવાહક મૃદુ તક જીવંત જલવાહક સંગ્રહિત ઘટકો કયા હતા સ્ટાર્ચ ને ચરબી ને ટેનિન આની અંદર કયા ખાસ ધ્યાન રાખજો આની અંદર આપણે સંગ્રહિત ઘટકો કરીએ એક રેઝિન રેઝિન નામનું દ્રવ્ય હોય બધું તમારે નામ યાદ રાખવાના છે હવા બધા કેમેસ્ટ્રીમાં ન થાતો હાઇડ્રોક્લોરિક એસિડ ને સલ્ફ્યુરિક એસિડ ને બેન્ઝિન ને ફીનોલ ને એનેલીન ને બધું આવશે ને મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન ને ની જીવ નવ એક રેઝિન બીજું સ્લેશમાં એટલે કે મ્યુસિલેજ અને ક્ષીર લાટેક્સ આવા બધા દ્રવ્યો હોય મ્યુસિલેજ આ ક્ષીર તો તમને બધાને ખબર જ હોય મારે ખાલી યાદી જ થોડીક તાજી કરવાની કોઈ વનસ્પતિને તમે પથ્થરો મારો જોરથી તો એમાંથી ઓલું સફેદ સફેદ ખબર છે દૂધ જેવું બહાર નીકળે છે એ એનું ક્ષીર કહેવાય લાટેક્સ કહેવાય તો આ મૃદુતક પેશીના કોષોની અંદર અન્નવાહક મૃદુતકમાં છે આ બેની વચ્ચે આની જેવું જોડાણ છે એ ખાસ પાછું તમારે યાદ રાખવાનું અને એની અંદર સંગ્રહિત થયેલા ઘટકો આ એક બે ને ત્રણ યાદ રાખવાનું જીવંત છે કોષનો આકાર કીધો નજીક નજીક બધા ગોઠવાયેલા છે આની આજુબાજુ બધા પડ્યા હોય આની આજુબાજુ ત્યાં આપણને ખબર છે છે તંતુઓ ફ્લેક્સ ને ને શણ હેમ્પ બધા હેમ્પ એનું ઇંગ્લિશના એમાં આવેલા હોય પણ ખૂબ લાંબો આપણે અત્યારે આટલા જ તે દોરી રહ્યા છીએ આનો કોમર્શિયલ ઉપયોગ થાય પૈસા કમાવા માટે આ બધા તંતુઓનો કોમર્શિયલ ઇકોનોમિક જૂનવાણી જમાનામાં તમારામાંથી કેટલા જણાને ખબર છે ગામડા વાળા હશે બધાના ઘરે કાથીના ખાટલા હોય તો એ કાથી કાંઈ કોઈ જગ્યા મશીનમાં કાથી મશીનની અંદર બનીને ઓલા પોલીમરની જેમ બહાર આવે છે પ્લાસ્ટિકની જેમ બહાર આવે છે એ નેચરલ પ્રોડક્ટ છે તો એટલે એનો આ રીત અને બીજી ઘણી બધી બનાવટમાં આ બધા તંતુઓનો ઉપયોગ થાય અને એ પછી ગામડામાં ને બધી જગ્યાએ વેચાતા હોય ખાસ કરીને શહેરીજનો આનો ઉપયોગ બહુ ઓછો કરતા હોય પણ આની મજબૂતાઈ બહુ છે આપણને ખબર છે કે આ તો મૃત છે એટલે એ હંમેશા યાંત્રિક મજબૂતાઈ આપવા માટે જ છે એટલે એની મજબૂતાઈ બહુ હોય બધા ચોર લોકો આનો ઉપયોગ બહુ કરે ધ્યાન ત્યાં દોડા નાખીને પછી ચડવા માટે જૂનવાણી ચોરની વાત કરું છું કે જ્યારે આ બધા ઓરિજિનલ દોડા ને એવું બધું ન હોય ત્યારે તો તો ખાલી આ છ ઘટક થયા હવે તમે આનો તફાવત કરો જલવાહક પેશી અન્નવાહક પેશી તમને હું થર્ટી સેકન્ડ આપું છું ચાલો એક મિનિટ આપી મસ્ત બોલપેન હાથમાં લઈ જલવાક અન્નવાક ના જે જે તફાવત યાદ આવતા હોય એ તમારે લખવાના છે મિત્રો આળસ નથી કરવાની કે સરનું લેક્ચર સર ક્યાં આપણને જોવે છે તો તમને એક વાત કહી દઉં કે દરેકને પોતાનો એક અંતરાત્મા હોય એની સાથે કોઈ દિવસ આપણે છેતરપિંડી કરવી નહીં નહીતર એનેથી વધારે દુઃખી માણસ દુનિયામાં ન થાય જોતા નથી એનો મતલબ એમ નહીં કે આપણે આપણું કામ ન કરીએ કારણ કે આપણે એડમિશન ભણવા માટે થી લીધું છે તો આપણે એ જ વસ્તુ અત્યારે કરવાની છે આપણે અત્યારે નહીં લખીએ તો બાકીના બધા વિદ્યાર્થીઓ આટલા બધા તમે છો એમાંથી જલવા કનવાકના બાકીના બધા વિદ્યાર્થીઓ પોતે પોતપોતાની રીતે ડિફરન્સ કરીને મૂકી દેશે એને ફાયદો થશે તમે પાછા રહી જશો ઓકે એક મિનિટ શરૂ કરો જલવા કનવાકના તફાવતના મુદ્દા ઓકે થઈ ગયા જલવાહક પેશી પાણી અને ક્ષાર નું વહન કરે અન્નવાહક પેશી ખોરાક નું વહન કરે જલવાહક પેશી એક દિવસીયન અન્નવાહક પેશી દ્વિદીયો વન પહેલા સીધે સીધે એમ થઈ ગયા પછી જલવાહકમાં ચાર ઘટક અન્નવાહકમાં છ ઘટક પછી તમે કયા કયા લખો તો એ પાછો મુદ્દો થાય હું તમને શીખવાડું છું કે તમારે એક મુદ્દામાંથી કઈ રીતે બે મુદ્દા બનાવવા

આટલી વસ્તુ તો ઓલામાં કોઈ જાતનો કોમર્શિયલ ઉપયોગ નહોતો એનો આની અંદર એનો પાછો કોમર્શિયલ ઉપયોગ છે એટલે આનું ઘણું બધું આર્થિક અગત્યતા છે તો ના મુદ્દા તમને આવડતા હોવા જોઈએ ને હવે જેવી રીતે આપણે જલવાહક માં જોયું હતું આદિ દારૂ અનુદારુ એમ આમાં આદિ અન્નવાહક અને અનુઅન્નવાહક તો એ હું ખાલી અહીંયા લખી નાખું છું આદિ

હવે આનો હું છેદ લઉં આનો આનો હું આમ કરીને છેદ લઉં આમ કરીને કાપુ તો નેચરલ વસ્તુ છે કે મને આ તો ગોળ યાદ તે દેખાવાના એટલે મારે અન્નવાહક મૃદુ તક મૂકવા હશે તો અહીંયા મૂકવા પડશે આવા ગોળ આ બધા અન્નવાહક મૃદુતક થઈ ગયા લ્યો અને આવા બધા આની વચ્ચે વચ્ચે પડ્યા હશે આનો હું આમ છેદ લઈશ તો કેવો એ પાછો આપણે ભણીને બેઠા છીએ તો એને મારે મૂકવું હોય તો અહીંયા કાક જગ્યા મૂકી દો એનું પોલાણ હાવ સાંકડું લીગની સ્થુલિત થયેલી દીવાલ ખબર છે ખૂબ વધારે પડતું ને પોલાણ એકદમ સાંકડું થઈ ગયું તો એને આપણે મૂકી દઈએ ઘણા ઘણા તો આ આદી થઈ ગયું જેનો વ્યાસ ઓછો છે આ અન્નુ થઈ ગયું જેનો વ્યાસ વધારે છે આમાં આવા બધા ટાઈપ હોય સિમ્પલ થઈ ગયું ઓકે હવે આપણે આગળ વધીએ પેશી તંત્ર આયોજનમાં તો ઈ મુદ્દો બહુ સરસ છે પેશી તંત્ર આયોજન વનસ્પતિ અંદર પેશી તંત્ર નું આયોજન એટલે કે કઈ રીતે પેશી તંત્ર અને કયા કયા પેશી તંત્ર હોય બધા ક્યાં ક્યાં હોય ગોઠવાયેલા એની અંદર બધા કયા ભાગ આવેલા હોય એની અંદર જે ભાગ હોય એમાં આવેલી બધી પેશી કઈ હોય તો મુખ્યત્વે ત્રણ પેશી તંત્ર આવેલા હોય એક અધિસ્તરીય પેશી તંત્ર કહેવાય અધિસ્તરીય પેશી તંત્ર બીજું આધારોતક પેશી તંત્ર આધારોતક એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ ગ્રાઉન્ડ ટિશ્યુ સિસ્ટમ અને સંવહન પેશી તંત્ર સંવહન પેશી તંત્ર આ ત્રણ પેશી તંત્ર આપણી ટેક્સ્ટબુકમાં તમે અન્નવાહક વાંચશો એની પછી તરત હશે એ તમારે વાંચવાના નથી અન્નવાહક વાંચવાની છે આ તમારે વાંચવાના જ નથી હું તમને ભણાવીશ હું તમને રોજ આ બધા પેશી તંત્ર વિશે ભણાવવાનો છું પણ તમારે વાંચવાના નથી તમને હું જ્યારે કહું ત્યારે જ તમારે વાંચવાનું છે મજા પડે એવું છે દરેક પાઠમાં આપણે નવીન નવીન રીતને ભણવાનું છે નવીન નવીન બધા ટૉપિક ભણવાના છે અલગ અલગ ટેકનિકો આપણે વાપરશું તો જોજો હવે હું સીધે સીધે ટોપિક બદલી નાખું છું દ્વિદળી મૂળની આંતરિક રચના દ્વિદળી મૂળની આંતરિક રચના રૂટ નું આપણે ટ્રાન્સફર્સ સેક્શન એટલે કે આડો છેદ આપણે ભણશું અને અહીંયા ભણશું એક દળી મૂળની એક દળી મૂળની આંતરિક રચના ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે તો અહીંયા દ્વિદળી મૂળ પડ્યું એનો આપણે છેદ લઈ લીધો ઓકે આમ કરો એટલે જોઈન્ટ થઈ જાય કાં તો આ કે કાં તો આ એ ભાગને આપણે થોડોક મોટો કરીએ આ ભાગને મોટો કરીએ હાલો ને રેડી જોજો ભાઈ મૂળનો આડો છેદ છે આ ભાગને આપણે મોટો કર્યો અહીંયાથી આપણને મૂળ રોમ આવા ઓલું માઇક્રોસ્કોપ નહોતું આ બધા મૂળ રોમ છો ધ્યાન રાખજો હવે મારે તમને આટલો ભાગ મોટો કરીને દેખાડવો છે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઇતના ભાગ મોટા કરવો તો હવે હું તે પિક્ચર અહીંયા મોટું કરીને તમારી સામે મૂકવાનો છું મારે તમને દેખાડવું છે કે એની અંદર કઈ કઈ પેશી છે એની બધી ગોઠવણ કઈ છે હ તો આજે સૌથી બહારનું સ્તર છે એને અધિસ્તર કહેવાય એ આપણે અહીંયા દોરીએ અધિસ્તર આ એના કોષો પણ કોષો મૃતક પેશીના બનેલા યાદ રાખતા જ કોષો શેના બનેલા છે મૃતક પેશીના છે અને ઈ એકબીજાની સાથે ગોઠવાયેલા છે ગોળ છે આખા ખામ આને આપણે કહીશું મૂળનું અધિસ્તર એટલે કે મૂલાધિસ્તર મૂલાધિસ્તર નામ યાદ રાખવું અતિ આવશ્યક છે એમાં અમુક અમુક કોષોમાં આવા નલિકામય પ્રવર્ધ ઉત્પન્ન થયેલા હોય એને મૂળ રોમના નામે ઓળખવામાં આવે છે આ બધા એક કોષી મૂળ રોમ છે કોષમાંથી જ ઉત્પન્ન થયેલા પાણી અને ક્ષારનું વધારે શોષણ થઈ શકે એના માટેની રચનાઓ છે બીજું કાંઈ નથી આનું નામ પાડશું મૂળ રોમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી હવે જોજો અત્યારે હું તમને ભણાવી રહ્યો છું દ્વિદળી મૂળની આંતરિક રચના તો મૂળમાં પેશી તંત્ર હોય એક 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 એનું 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 અધિસ્તરીય તંત્ર તંત્ર આધારતક સંવન તંત્ર અત્યારે મેં મૂળનું અધિસ્તરીય પેશી તંત્ર દોરી નાખ્યું છે તો આપણને કોક એમ કે દ્વિદળી મૂળના અધિસ્તરીય પેશી તંત્ર વિશે માહિતી આપો સૌથી બહાર આવેલું એક સ્તરીય મૃદુ તક કોષોનું બનેલું ચુસ્ત પણ એકબીજાની સાથે ગોઠવાયેલા અમુક અમુક કોષોમાંથી નલિકામી પ્રવર્ધો બહાર વધે જેને મૂળરોમ કહે જે પાણીને ક્ષારનું વધારે શોષણ કરવા માટેની રચનાઓ છે મેં અત્યારે કોનું વર્ણન કર્યું અધિસ્તરીય પેશીતંત્ર દ્વિદળી મૂળનું આપણે ભણવું છે દ્વિદળી મૂળનું પ્લસ એકદળી મૂળનું પ્લસ દ્વિદળી પ્રકાંડનું પ્લસ એકદળી દળી પ્રકાંડનું પ્લસ એકદળી ને દ્વિદળી પર્ણોનું આ છય નું આપણે અધિસ્તરીય પેશી તંત્ર આપણો આ ટોપિક પૂરો થાય આ આ તો મેં ખાલી અત્યારે તમને આના માટે હવે જોજો જે અંદર ગોળિયું એને હું અહીંયા દોરી નાખું છું આ આપણે અંદરનું ગોળિયું દોરી રહ્યા છીએ તો આ અધિસ્તરની નીચે આટલોક વિસ્તાર એનું મુખ્ય બાહ્ય છે એને આપણે બ્લુ કલર થી ડ્રો કરીએ મૃતક પેશી નું બનેલું છે મોટા મોટા કોષો છે અવકાશ ધરાવે છે હું જે બધું બોલો હરખી રીતને સમજતા જજો બહુ સ્તરીય છે ઘણા બધા સ્તરમાં ગોઠવાયેલા એક બે ત્રણ ચાર અહીંયા પાંચ સ્તર કરીએ આમ તમારે ગોઠવાના છે જો આપણે તો આટલોક ભાગ મોટો કર્યો છે બ્લ્યુ હશે તો આ જે ભાગ છે એને કહેવાય મુખ્ય બાહ્યક આપણે ટેક્સ્ટબુકમાં લખ્યું હોય કે બાહ્યક પણ બાહ્યક ખરેખર ત્રણ ભાગનું બનેલું હોય છે એમાં હું હમણાં આવું છું એમાંનો આ એનો મુખ્ય ભાગ છે તો હવે બાહ્યક મૃતક કોષોનું બનેલું અધિસ્તરની નીચે આવેલું આંતરકોષી અવકાશ ધરાવે એવા બધા કોષોની ગોઠવણ થયેલી છે ત્યારબાદનું અંતઃસ્તર યા જોજો ભાઈ

પણ આ મૃદુ તક ને આ મૃદુ તક તમે જો બેમાં ફેરસે એકમાં પીપ જેવા કોષ ઇલોંગેટે લાંબા અને આમાં છે એ તો કે થોડા ઘણા ગોળાકાર છે અથવા આપણે અંશતઃ સમાવ્યાસી શીખ્યો તો મેં તમને પહેલા વાત કરી હતી કે મૃદુ તકના કોષોના આકારમાં વિવિધતા જોવા મળે પણ આ જે ભાગ છે બાહ્યક એમાં આવો હોય એટલે આવા જ હોય અને આ જે છે અંતસ્તર છે એમાં આવો હોય એટલે આવા જ હોય બાહ્યક અત્યારે કૌશ પણ ખરેખર મુખ્ય બાહ્યક મારે ત્યાં મુખ્ય શબ્દ વાપરવો જોઈએ જ ફરજિયાત ઈ શા માટે એનું હવે અત્યારે સસ્પેન્સ ખોલું છું આ જે અધિસ્તર છે ને એમાં અહીંયા નીચે હજી એક સ્તર હોય શકે એક પછી આ મુખ્ય આવે અને પછી આ અંત સ્તર આ કુલ ત્રણ સ્તર હોય એટલે કે અધિસ્તરની નીચે હજી એક અધસ્તર હોય અધસ્તર પછી આ અને પછી આ આની અંદર એક સ્તર ગેરહાજર છે પણ આપણે દ્વિદળી પ્રકાંડમાં જોશું કે એમાં અધિસ્તરની નીચે અધઃસ્તર પછી મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર તો આ એક બે ને ત્રણ ઇઝ ઇક્વલ ટુ બાહ્યક થયું બરાબર સમજો સૌથી બહારનું બાહ્યક બાહ્ય બાહ્યક ઇઝ ટુ અધસ્તર મુખ્ય બાહ્યક વચ્ચેનું અને સૌથી અંદરનું બાહ્યક મુખ્ય બાહ્યક એટલે વચ્ચેનું એટલે કે મધ્ય બાહ્યક સૌથી અંદરનું બાહ્યક એટલે કે અંતઃસ્તર તો અંતસ્તરનું બીજું નામ અંતઃ બાહ્યક બાહ્યક નો જ ભાગ છે એટલે બાહ્યક કુલ ત્રણ ભાગનું બનેલું હોય ઉપરનું વચ્ચેનું ને નીચેનું પણ જે ઉપરનું છે એ ખરેખર કોની નીચે ગોઠવાયેલું છે અધિસ્તરની નીચે ગોઠવાયેલું છે ખાસ યાદ રાખવાનું છતાં પણ દ્વિદળી પ્રકાંડ ભણશું ત્યારે આ વાત તમારા બધાના મગજમાં એકદમ ક્લિયર થઈ જવાની છે અહીંયા થઈ ગઈ હવે આપણને એમ પૂછે કે ભાઈ દ્વિદળી મૂળમાં દ્વિદળી મૂળમાં અધસ્તર આવેલું હોય તો આપણે શું કહેવાનું ના હોય ના હોય આમાં આમાં છે બે જ ખાલી દોર્યા છે એક જે વચ્ચેનું છે એને એક સૌથી અંદરનું બાહ્ય છે એ આનું નામ મેં પાડ્યું મુખ્ય બાહ્ય આનું નામ મેં પાડ્યું અંતસ્તર હવે અંતસ્તરની અંદર એની અંદરનું સ્તર હોય એને આપણે પરિચક્ર કહીશું તો પરિચક્રના કોષો એક સ્તરમાંય હોય ને બહુ સ્તરમાંય હોય અહીં આપણી ટેક્સ્ટબુકમાં ઘણા બધા સ્તરમાં ગોઠવાયેલા એવું પણ લખેલું હોય એટલે આપણે એને બહુ સ્તરીય દોરશું તો આપણે એક સ્તરની બદલે બે સ્તર આપણે દોરશું આ અત્યારે એક સ્તર થઈ ગયું આ બીજું સ્તર પણ નવાઈની વાત સારું ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સ્તરના કોષો પણ મૃદ પેશીના જ બનેલા છે એટલે કે આ પણ મૃદ સ્તર જ છે આ ખાસ યાદ રાખવાનું છે પરિચક્ર આનું નામ પરિચક્ર હવે પરિચક્રનો રોલ એ પોતે આમ કરી અને પાર્શ્વીય મૂળો ઉત્પન્ન કરે સાઈડમાંથી બહાર આવે આપણે આ બધાનો છેદ લઈએ ને તો આપણને આવા પાર્શ્વીય મૂળો દેખાય તો અહીંયાથી આમ થયો ભાઈ અહીંયાથી આમ થયું અહીંયાથી આમ થયું આ બધા પાર્શ્વીય મૂળો થયા સાઈડમાંથી ઉત્પન્ન થયેલા મૂળો રેડી પહેલું છે પ્લસ જ્યારે દ્વિદળી મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ થતી હોય તે વખતે આના કોષોમાં કોષ વિભાજન શરૂ થઈ અને અહીંયા એક વલય બને એને અધાવલય કહેવાય અધાવલય આ આપણે આ પાઠનો જ્યારે છેલ્લો લેક્ચર આવશે ત્યારે આવવાનું જ છે કે આખે આખું અધાવલય કઈ રીતના બને તો એમાં તે વખતે કોનો રોલ હશે પરિચક્ર એટલે હું અહીંયા આમ કરીને લખું પરિચક્રમાં કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન આટલું યાદ રાખવાનું હવે રેડ કલર થી હું જલવાક પહેલા પેલા દોરી નાખું છું બરાબર તો બધાને ખબર પડી જ ગઈ જલવાક પેશી દોરી આમ તમને એટલો આઈડિયા તો આવી જ ગયો કે સાહેબે અનુદારુ પરીખ તરફ દોર્યું છે અને આદિ દારૂ કેન્દ્ર તરફ દોર્યું છે બહારથી ઉત્પન્ન થતી થતી અંદર એટલે બહિરારંભી દોરી છે રાઈટ જલવાહિની કીન જલવાક મૃતક ને બધું હોય ને આપણે અત્યારે આ બધા પ્રાથમિક અંગો ના છેદ ભણવાના છે એટલે આ આપણે જે અત્યારે દોરી તે પ્રાથમિક જલવાહક દોરેલી છે રેડ કલર ઇન્ડિકેટ પ્રાથમિક જલવાહક ખાસ યાદ રાખજો હવે હું અન્નવાહક દોરું છું તો હું અન્નવાહક જલવાહક પછી અહીં અન્નવાહક એને હું આ રીતે દર્શાવીશ આ બ્લેક કલરથી અન્નવાહક ડ્રો કરી અન્નવાહક રેડી તો ચાર એકમો છે એટલે ચતુરસૂત્રી નામે ઓળખાય એકાંતરિત પણ કહેવાય કારણ કે એક પછી એક છે જલવાક અન્નવાક જલવાક અન્નવાક જલવાક અન્નવાક જલવા કનવાક આ બે કે ચાર હોય આપણે અત્યારે ચાર વાળું લીધું કોની વાત કરીએ છીએ દ્વિદળી મૂળની ની ચતુરસૂત્રી એકાંતરિત જલવાહક નો વિકાસ ક્રમ બહિર આરંભી શબ્દો યાદ રાખવાના છે હવે આ જે જલવાહક ને અન્નવાહક ને જોડે એને સંયોગી પેશી કહેવાય તો એ મારે અહીંયા ડ્રો કરવી જોઈએ એને જોડે તે જો આજે સરસ તમે બધા આવી રીતને કલર પેનનો ઉપયોગ કરી અને બોર્ડ વર્ક કરજો બને તો એક કામ કરજો અત્યારે લોકડાઉન ખુલી જ ગયું છે ઓલો કલર પેનનો સેટ આવે છે ખબર છે એની અંદર આઠ દસ બાર પંદર વીસ પચીસ થી પાંત્રી ચાલીસ જેટલા કલર આવે જેને જેવો શોખ એવી પેનનો સેટ લઈ આવવાનો તો આખે આખું બોટનીમાં બહુ મજા આવશે હ્યુમનમાં એમાં મેજોરિટી બધું ફિગર ઉપર જ હોય એટલે ફટાફટ તમારા ફિગરમાંથી બધા વાક્યો થઈ જાય માર્ક ફટાફટ નીકળવા મળશે બહુ ચોપડી વાંચવાની જરૂરિયાત ઓછી પડશે આવી જો ફિગર તમારી આગળ પડી હોય ને તો થઈ ગયું ગ્રીન કલર એટલે સંયોગી પેશી છે એ આ બધાને જોડે છે ગ્રીન કલર સંયોગી પેશી એ તે મૃદુ તક ની જ બનેલી સારું ધ્યાન ત્યાં મૃદુ તક એટલે મેં તમને મૃદુ તક ત્યારે એક વાક્ય કીધું તું બરાબર યાદ કરો કે પોતે પૂર્ણ પેશી તરીકે કામ કરે ધ્યાન ત્યાં પૂરણ કરે પૂરણ પૂરણ પોળ હોય અત્યારે યાદ આવી જાય ઈ નહીં એ હમણાં આ બધું લેક્ચર બેકચર પૂરું થાય ત્યારે પછી સાંજે અથવા આવતીકાલે સવારે મમ્મીને કહીને કરાવજો કે અમારા સાહેબે કીધું જ કરી દો નજીક હોય એકાદ બે અહીંયા પાછા આવવા દેજો મારા ઘરની નજીક હોય હવે અહીંયા બરાબર વચ્ચેનો ભાગ જે ખાલી જો એને આપણે એક અલગ ટાઈપના કલરથી દોરીએ બિચારો વિસ્તારને મધ્ધા પ્રદેશ કહેવાય ઇટ ઇઝ કોલ્ડ મધા પ્રદેશ અથવા તો ગરપ્રદેશ મધા પ્રદેશ એનો વિકાસ બહુ નથી થયેલો એક એકદળી મૂળમાં આ વિસ્તાર વધારે પડતો વિકસિત છે એ આપણે હમણાં દોરશું એટલે તમને ખબર પડશે આ પણ મૃદુતક પેશીના કોષોનો જ બનેલો છે સારું અધિસ્તર મૃદુતક બાહ્યક મૃદુતક અંતઃસ્તર તક મૃદુ તક પછી પરિચક્ર પણ મૃદુતક સંયોગી પેશી પણ મૃદુ તક વિસ્તાર પણ મૃદુતક હે અને તમામની લાક્ષણિકતા આવી હવે જે એક લાક્ષણિકતા ભણાવવા તરફ આગળ વધી રહ્યો છું એને માટે મારે આમાંથી એક કોષ બહાર કાઢવો પડશે આ જે અંતઃસ્તર છે ને એનો એક કોષ બહાર કાઢું છું એની દિવાલો ઉપર કુલ છ સાઈડ હશે ને આથી ચાર સાઈડમાં એમાં તમે એની રેડિયલ વોલ એટલે કે એની જે બધી અરિય દિવાલ આવો શબ્દ પ્રયોગ વાપરેલો એની ઉપર સ્થૂલન થયેલું હોય એ ઓ આકારનું હોય અલગ અલગ રેફરન્સ બુકમાં અમુકે સી આકારનું લખ્યું હોય અમુક એ આકારનું લખ્યું હોય આપણે ઓ આકારનું જ દોરશું કારણ કે એનસીઆરટી ની જેટલી ટેક્સ્ટ બુકો આવી એમાં જ્યારે આ માહિતી આપવામાં આવી હતી તે વખતે ઓ આકાર લખતા હતા એટલે આપણે ઓ આકાર જ લખાય કારણ કે રેફરન્સ બુકમાં ઘણી વખત પાછું આપણે થોડીક બુદ્ધિગત રીતે કામ લેવું પડશે રેફરન્સ બુકમાં કાંક લખેલું હોય આપણે એનસીઆરટી ની જે રેફરન્સ બુક હોય એની પોતાની એ મુજબ જ આચું મનાય ઓ આમ એટલે જોવો ભાઈ દિવાલ આમ છે દિવાલ આમ છે અભી જો મેં ડ્રોઈંગ હું અંદર કી બાત હે આ દિવાલની એ પાછું એની રાખજો આ મેં એક કોષ કયો અહીંયા મોટો કર્યો અંતસ્તર આની સારું વાર અહીંયા બીજો કોષ ગોઠવો પછી ત્રીજો ચોથો આખે આખું કરો તો મેં આ ભાગ દોર્યો હોય યા દોર્યો હોય તો આ મારે રેડ કલરનું દોરવું હોય તો આ કોષમાં મારે દોરવું પડશે ને એમાં અમુક કોષમાં હું એ ભાગ નથી દોરતો જે કોષની અંદર સુબેરીનનું સ્તુલન ન હોય એને પથકોષ કહેવાય પથકોષ અથવા પેસેજ સેલ અને આ જે સુબેરીનનું સ્થૂલન થયેલી આ જે રેડ કલરની આખી આખી પટ્ટી દોરી અને કાસ્પેરિયન પટ્ટીકાના નામે ઓળખવામાં આવે શેની બનેલી છે સુબેરીનની સુબેરીન વેક્સી ઘટક છે એટલે કે મીણમય મીણ જેવો ઘટક છે કે જેમાંથી પાણી પોતે પસાર થઈ શકે નહીં આ યાદ રાખવાનું આનો આપણે ઉપયોગ આ મેં જે તમારા માઇન્ડમાં થ્રી પિક્ચર નાખ્યું એનો ઉપયોગ મારે અગિયારમાં પાઠમાં થોડો ઘણો કરવાનો આવશે એટલે ત્યારે પાછું હું તમને એમ કહું કે તમે પથકોષ વિચારો કે પછી અંતસ્તરના કોષ વિચારો પછી કાશ્મીરિયન પટ્ટિકા વિચારો એટલે તરત ધડ દઈને માઇન્ડમાં આ વસ્તુ આવી જવી જોઈએ નિયો કોલટેક્સની અંદર એનો સંગ્રહ વ્યવસ્થિત રીતને થયેલો હોવો જોઈએ બરાબર છે ને ઓલા હિપોકેમ્પસ કેમ્પસ ને સતત ઉત્તેજિત કરીને તમે લોંગ ટર્મ રિમેમ્બરન્સમાં આને નાખી દેજો હિપો કેમ્પસ લિમ્બિક સિસ્ટમ કઈ ભણીએ કઈ સાંભળ્યું સાંભળ્યું ને સાહેબની સભા હતી એની અંદર આ આવતું હતું આપણને કઈ રીતને યાદ રહે લર્નિંગ આખી આખી પેટર્ન હવે આ તમામ ભાગો થઈ ગયા હવે જોજો એક નવો ભાગના નામ લખું છું એક નવો એક ભાગ છે એનું હું અહીંયા નામ લખું છું મધ્ય રમ તો સારું આમાં તો કઈ એક એનું નામ મેં ક્યાં કઈ મધ્યરંભ પાડ્યું પણ મધ્યરંભ એટલે તમારે શું સમજવાનું ખબર છે આ અંતસ્તર સિવાયનો જે અંદરનો સમગ્ર કેન્દ્ર વિસ્તાર છે ને એને મધ્યરંભ કહેવાય અંતસ્તર સિવાયનો કેન્દ્રસ્ત સમગ્ર વિસ્તાર એ પોતે મધ્યરંભના નામે ઓળખાય તો એમાં કોણ આવે તો કે એની અંદર પરિચક્ર આવે એની અંદર સંયોગી પેશી આવે એની અંદર મધ્ય પ્રદેશ આવે આ બધું અંદરનું જેટલું પડ્યું છે એટલું આવશે ને

આવો હું એનો વિકાસ ક્રમ લખીશ બહારથી ઉત્પન્ન થતી થતી અંદર આવે છે આરંભી કરી નાખીએ બહાર થી ઉત્પન્ન થતી થતી અંદર આવે છે ઓકે હવે અધિસ્તરી પૈ તંત્ર આવી ગયું એકલું જે બ્લેક કલરનું અધિસ્તર ને એની સાથે સંકલિત રચનાઓ સંવહન પેશી તંત્ર નામ જ અન્નવાહક થી બનેલું પેશી તંત્ર એટલે સંવહન પેશી તંત્ર જે પોતે પાણી ક્ષાર અને ખોરાકનું વહન કરે છે તો હવે સંવહન પેશી તંત્ર ના વાક્યો આપણે કહેવા હોય તો કે સંવહન પેશી તંત્ર મધ્યરમમાં આવેલું છે તે જલવાક અન્નવાહક નું બનેલું છે આપણે ફક્ત દ્વિદળ મૂળની વાત કરીએ છીએ તેમાં જલવાઘપેશીનો વિકાસક્રમ બૈરારંભી હોય એ પોતે એકાંતરિત ગોઠવાયેલા છે અને ચતુરસૂત્રી છે ચાર ચારના સમૂહમાં છે એટલે હું કીધું ચતુરસૂત્રી આટલુંક તમે લખો એટલે તમે દ્વિદળી મૂળનું સંવન પેશી તંત્ર લખી નાખ્યું વર્ણવી દીધું હવે એક થર્ટી સેકન્ડના બ્રેકમાં એક તમે પેન ઉપાડો રફબોક તો સામે જ રાખો જ પેન ઉપાડો ઓકે જોજો આ આખે આખો જે દ્વિદળી મૂળની આંતરિક રચના છે એમાંથી મેં તમને કહ્યું કે અધિસ્તરીય પેશીતંત્ર દ્વિદળી મૂળનું અધિસ્તરીય પેશીતંત્રમાં એનો અધિસ્તર અને એની સાથે સંકલિત રચનાઓનો સમાવેશ થાય નંબર વન સંવન પેશીતંત્રમાં દ્વિદળી મૂળમાં પડેલ જલવાહક ને અન્નવાહકનો સમાવેશ થાય એના વાહિપુલ કહેવાય અને એકને જલવાહક વાહિપુલ કહેવાય અને એકને અન્નવાહક વાહિપુલ કહેવાય અને ઈ પાછો વાહિપુલ અરીય કહેવાય કારણ કે એક જ તે ત્રીજા ઉપર જો આ ત્રિજ્યા ઉપર જલવાહક આ ત્રિજ્યા ઉપર અન્નવાહક જલવાહક અન્નવાહક જલવાહક અન્નવાહક જલવાહક અર્ય વાહિપુલ બધા પ્રકાર આવશે એકને સહસ્ત વાહિપુલ કે જો આ બે હારવાર હોય તો એને સહસ્ત કહેવાય આમાં કેવો વાહિપુલ આવે અરીય વાહીપુલ તો હવે તમારે એમ જ યાદ રાખવાનું કે ભાઈ સંવન પેશી તંત્ર એટલે વાહિપુલોનું બનેલું છે વાહિપુલ વાહુ તમને ખબર જ છે કે જલવાક અન્નવાક અહીંયા જલવા કનવાક અલગ અલગ છે અને એક એક ત્રીજા ઉપર છે એટલે આને અર્યવાહી પુલ કહેવાય રેડિયલ ઓકે આધારો તક પેશી તંત્ર ના ભાગના નામ લખો આધારો તક પેશી તંત્રમાં કયા કયા ભાગનો સમાવેશ થાય આમાંથી જોઈ જોઈને લખો લખી નાખો પછી હું કહું જવાબ એની સાથે મેચિંગ કરજો થાય છે કે કેમ જોઈ જોઈને જ બધું લખવાનું છે આમાં આવતું હોય નહીં લખવાનું આમાં આવતું હોય નહીં લખવાનું એની સિવાયનું હોય આમાં એ બધું એ બધું તમારે લખવાનું ઓકે એક તો તમે આ લખ્યું મુખ્ય બાહ્યક એક તમે લખ્યું અંતસ્તર એક તમે લખ્યું પરિચક્ર એક તમે લખ્યું સંયોગી પેશી એક તમે લખ્યું મજા આટલું જેણે લખ્યું એનું સાચું અથવા આમાંથી એકાદ બે વસ્તુ તમે ભૂલી ગયા હો પણ બાકીનું જેટલું લખ્યું સાચું લખ્યું હોય વેરી ગુડ આઈ એમ સેટિસ્ફાઈડ વિથ યુ આટલુંક જણે લખ્યું હોય આની અંદર સમજણ જ આ છે લેવાની મજા પડે એવું છે ઓકે હવે જોજો હું તમને એમ કહું કે જે મધ્યરંભ છે મધ્યરંભ એ મધ્યરંભની અંદર આધારો તક પેશી તંત્રનો કયો ભાગ પડેલો છે તો તમે મને શું કહો પરિચક્ર પછી સંયોગી પેશી અને મજા કારણ કે અંતસ્તર મધ્યરંભમાં આવે નહીં નહીં અંતસ્તર સિવાયનો કેન્દ્રસ્ત વિસ્તાર જ આવે આપણી બુકમાં જો કે લખેલું જ છે એટલે તમારે એમાં કાંઈ કોઈ દરની ચિંતા કરવાની જરૂરિયાત નથી આ કાંઈ એક્સ્ટ્રા વસ્તુ નથી પણ આવી ટાઈપના ક્વેશ્ચન પૂછે ને હવે બીજું એક ખાલી ક્વેશ્ચન કાઢું સિમ્પલ દ્વિદળી મૂળના મધ્યરંભમાં આવેલ આધારો તક પેશી તંત્ર રચતી પેશી કઈ આ નીટ છે અને બોર્ડ એટલે સીધે સીધું પૂછે દ્વિદળી મૂળની આંતરિક રચના વર્ણો તમે સીધે સીધી યાદ રાખી લીધી હોય પૂરું ઈ ખાલી બોર્ડમાં માર્ક આવે આપણે બોર્ડના માર્કની બહુ અગત્યતા નથી પચાસ ટકા સિવાય આપણને આ વસ્તુ આવડવી પડે ફરી વખત પ્રશ્ન રિપીટ કરું છું દ્વિદળી મૂળના મધ્યરંભમાં આવેલ આધારોતક પેશી તંત્ર રચતી પેશી કઈ તો આધારોતક પેશી તંત્રમાં એક આ પરિચક્ર આવે બીજો આવે સંયોગી પેશી અને મજ્જા આવે આ ત્રણે ત્રણ વિસ્તાર મધ્યરંભના ભાગ છે ને આપણે અત્યારે દ્વિદળી મૂળની આંતરિક રચના ભણી રહ્યા છીએ તો આ એક બે અને ત્રણે ત્રણ ભાગ કઈ પેશીના છે તો કે સાહેબે કીધું તું પરિચક્ર મૃદુ તક સંયોગી મૃદુ તક મજા મૃદુ તક તો શું જવાબ આવે મૃદુ તક તમને ચાર આપી હોય એક આપ્યું મૃદુ તક એક આપ્યું જલવાહક એક આપ્યો હોય મૃદતક પેશી જવાબ આ દ્વિદળી મૂળ માટે છો ભાઈ હજી તો આપણે કઉશું મધ્ય પડશે કોકનામાં કાક નીકળી શકે બીજી નવી પેશી હે હજી તો આપણે પાંચની આંતરિક રચના બાકી આજે આપણે ખાલી બે મૂળિયા જ જોશું પછીના લેક્ચરમાં આપણે દ્વિદળી એક દળી પ્રકાંડ અને દ્વિદળી એક દળી પર્ણની આંતરિક રચના જોશું આગળ વધુ છું એક દળી મૂળમાં આ તમને જે છેલ્લો ક્વેશ્ચન કીધો એવી ટાઈપના ક્વેશ્ચન નીટમાં આવે દિમાગ આમ તો બધું હેલું છે અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો બધું મજા પડે એવું અઘરું છે બહુ આમાં એને અઘરું કાંઈ ન કહેવાય તમે એન્જોયમેન્ટ કરતા કરતા ભણો સ્ટ્રેસ લીશો તો પાછી બધી તકલીફ થશે ફાસ્ટ આપણે વાત કરી હતી સાહેબે ફિયર ભય લાગે એ વગર તમે ભણો એટલે આ બધું તમને ફટાફટ ફટાફટ જાય હું તમને વ્યૂ આપી દઉં કે જો આવી આવી ટાઈપના બધા પ્રશ્ન પૂછાય એટલે આપણને મજા પડે હા હવે એક દળી મૂળની આંતરિક રચનામાં એના ખાલી તફાવત કેટલા છે હું તમને કહી બાકી બધું હરખું એટલે હમણાં પૂરું થઈ એક જ મિનિટમાં એક દળી મૂળની આંતરિક રચના પૂરી જો આ વિસ્તાર સુવિકસિત મોટો એટલે કે મજા વિસ્તાર મોટો એટલે તમારે મૃત કોશો થોડાક વધારે કરવાના હું હમણે દોરવાનો છું પ્લસ અહીંયા છે ને એની બદલે એટલે કે અહીંયા આવા ચતુર સૂત્રી છે એની બદલે એક દળી મૂળમાં જો આપણે મકાઈ લઈ લઈએ એક દળી તરીકે તો એના મૂળની અંદર છ થી વધારે હોય એ આપણે આકૃતિ દોરશું તો હું આની આકૃતિ દોરું છું પેલા આને આપણે આમ ખાલી અમસ્તુ દોરવા માટે દોરી નાખીએ અંત આપણે દોરવા માટે દોરી નાખીએ આપણે જે મુખ્ય ડિફરન્સ છે એને જાણવો છે ને બાકીનું બધું તો હરખું જ છે સમાન જ છે એટલે જો ભાઈ તમારે પાછી આ આકૃતિ હરખી રીતને પૂર્ણ કરવાની છો આની જ જેમ તમારે પૂર્ણ કરવાની છે મારે તો આમાં અંદર મધ્યરમમાં શું ડિફરન્સ છે એ મારે દોરવાનો છે છતાં હું તો આખે આખો મધ્યરમ પાછો દોરી જ દઈશ તમને હવે હું થોડીક ઉતાવળ રાખીશ આ અત્યારે હું પરિચક્ર દોરી રહ્યો છું ઈ હું હવે બહુ સ્તરીય ન દોરતા આ રીતે એક સ્તરીય દોરી નાખું છું ચાલો ને હવે બહુ સ્તરીય દોરી નાખીએ બીજું એક સ્તર લઈ લે આ રીતને ઓકે હવે હું દોરી રહ્યો છું જલવાક વિકાસક્રમ તો મૂળ છે એટલે બહિરારંભી જ હોય ધ્યાન રાખજો કેટલા દોરવાના છે મારે આને બહુ સૂત્રી દોરવાનું છે છ થી વધારે દોરવાના એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા આપણે સાત કરી નાખીએ એટલે બહુસૂત્રી થઈ ગયું આ મેં અત્યારે જલવાહક પેશી ડ્રો કરી છે હવે હું અન્નવાહકને ડ્રો કરું છું તો મારે એકાંતરિત જ દોરવાની છે થઈ એકાંતરિત બહુ સૂત્રી પાછું વળી ત્રીજા વર્તી તો કહેવાય જ એટલે કે અરિય વાલ અરિય જલવાક વાઈપુલ અન્નવાક વાઈપુલ હવે સંયોગી પેશી મૂકી દઉં છું આ એકદમ સરળ વસ્તુ છે પણ સમજ્યા પછી પાછું એનું રિવિઝન કરવું પડે અને બધા પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એક્ઝામ આપવી પડે ડાયરેક્ટ સીધા વન લાઈનર ક્વેશ્ચન હોય ને વન લાઈનર ક્વેશ્ચન કોને કહેવાય આપડી ટેક્સ્ટબુકમાં એક વાક્ય હોય એમાં કાંક એક મેં તમને અંડરલાઈન કર્યો અથવા તો તમને હવે ખ્યાલ આવી જાય કે ભાઈ ચલો કાશ્પીરિયન પટ્ટી તો કે અંડરલાઈન પછી મધ્યરમ અંડરલાઈન પથકોશ નહીં કરતા કારણ કે તમારી બુકમાં હો આવી બધી અંડરલાઇન કર્યો એમાંથી ક્વેશ્ચન પંદર કે વીસ એક ટાઈપના જ આવે એનાથી વધારે ન આવે એટલે કે પંદર કે વીસ જેટલા ક્વેશ્ચન બાકી આવા બધા દિમાગ ચલાવવાના ને એવા જ આવે આપણે જે છેલ્લે કરીએ ને ડિસ્કશન એવા કારણ કે તો જ આ ઇન્ડિયા લેવલની એક્ઝામ સાર્થક થાય નહીતર તો હારા બધાને સાતસો વીસમાંથી સાતસો ઉપર માર્ક લાવવા વાળા હજાર બે હજાર વિદ્યાર્થી નીકળે એની બદલે આને કારણે ઇન્ડિયામાં તો એક જ નીકળે એ તે આ વખતથી શરૂ થયો સાતસો ઉપર માર્ક લાવવાળો સાતસો વીસ માંથી એક જ હો ભાઈ એટલે કે હા બધું હેલું હેલું ન આવે કોઈ દિવસ અને હેલામાં મજા આવી નહીં હા આપણને હેલું આવડવું પડે પછી આમાંથી ઈ લોકો અઘરું ખાલી કરે હવે વચ્ચે સુવિકસિત થોડુંક વધારે મોટું જો મજા વિસ્તાર હું અત્યારે દોરી રહ્યો છું તો જે બે મુખ્ય ડિફરન્સ હતા એ મેં અત્યારે તમારી સામે મૂકી દીધા આ મજા પ્રદેશ છે અને આ બહુસૂતરી આ ચતુરસૂત્રી આ બહુસૂત્રીવિક્ષિત અને મોટો બે તો અહીંયા તમારી સામે તફાવતના મુદ્દા થઈ જ ગયા અહીંયા બધું તમારે ડ્રોઈંગ કરવાનું છે મારા બેટાઓ એમ કરીને જોવે છે કે સાહેબ તમે જ તે દોરી નાખો ને તો હાલો ને આપણે દોરી નાખીએ

તો અત્યારે આનો પાછો એક આપણે ફોટો પાડી લેવાનો છે અને આના ને આના તફાવતના બે તો મુદ્દા કરી નાખ્યા છે મુખ્ય બે મુદ્દા તમારે થશે તફાવતના એટલે હું થોડોક દૂર હટી જાઉં છું તમે આનો સરસ એક ફોટો પાડી લ્યો સ્ક્રીનશોટ